ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા ઉપર 28 વર્ષ પહેલા થયેલા 5 કેસોમાં નિર્દોષ છુટકારો થયો હતો. જો કે છોટુ વસાવાએ કેસમાં રાજકીય અદાવત રાખીને કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. છોટુ વસાવાએ 1993માં તેમના પર વીજ ચોરીના મુદ્દે કરવામાં આવેલા 5 કેસોમાં જણાવ્યું હતું કે તે સમયે જનતા દળના મુખ્યમંત્રી સ્વર્ગવાસ ચીપનભાઈ પટેલ જનતા દળના ધારાસભ્યને લઈને કોંગ્રેસમાં જતા તેમણે ચીમન પટેલનો વિરોધ કર્યો હતો. તેની અદાવતમાં તે સમયની સરકાર દ્વારા તેમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી હતી. કેસનું જજમેન્ટ આવ્યું છે મારા તરફેણમાં, એ કેસ જ્યારે હું સંસદીય સચિવ હતો ત્યારે મુખ્યમંત્રી ચીમન પટેલ હતા ગુજરાતના. એ અમે જનતા દળમાંથી ચૂંટાઈને ગયેલા અને ચીમન પટેલે આખું જનતા દળ લઈ અને કોંગ્રેસમાં સામેલ થઈ ગયેલા. એની સાથે હું નથી ગયો એટલે આ ખોટો કેસ કરાવી અને મને ફસાવવા માટે આ જે સાજીશ બનાવેલી હતી એ સાજીશ અત્યાર સુધી ચલવી, પહેલા કોંગ્રેસે ચલવી, હવે ભાજપે ચલવી, આરએસએસના માણસો જેવા કે એક સ્થાનિક બધા અહીંયા આગળ જે નેતાઓ છે ભરતસિંહ જેવા જે નકલી નેતા, એમને કોઈ વસ્તી નહીં મળે આ જિલ્લાની અંદર, એવા લોકોને હંમેશા જિલ્લા પર શાસન કરવું છે. એટલા માટે આ ગોઠવાયેલી એક સાજીશ હતી, એનો આજે નિકાલ આવી ગયો છે અને મને નિર્દોષ થયેલો છે એ વાતનો મને આનંદ છે. પરંતુ અત્યારે જે ચૂંટણી ગઈ, સુપ્રીમ કોર્ટે 2013ની અંદર જજમેન્ટ આપ્યું છે, એમાં એવું કહ્યું છે કે વીવીપેટ ગણાવવું જોઈએ. લોકસભામાં બી નથી ગણાયું. આ સ્થાનીય જે ચૂંટણી ગઈ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત, એમાં પણ વીવીપેટ એ લોકોએ સામેલ નથી કર્યું ને એવી કોઈ ગણતરી કરી બી નથી, એવા કોઈ વીવીપેટ નીકળ્યા પણ નથી. છતાં આ ચૂંટણીને એ લોકોએ અમે જીતેલા છે જાહેર કરી છે, પણ આ તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, એની બી અવગણના થઈ છે. ફક્ત દેશ પર 95% લોકોને ભૂખે મારીને જે ગુરુ ગોલવાલકરે પુસ્તક લખ્યું છે વી એન હર, એ પુસ્તકના આધારે આ દેશ અત્યારે આરએસએસ વાળા નરેન્દ્ર મોદી અમિત શાહને એજન્ટ બનાવીને આ દેશ ચલાવી રહ્યા છે અને 95% લોકોને ભૂખે મારીને આ દેશ પર જે કબજો કર્યો છે એ કબજો હવે લાંબો સમય નહીં ચાલશે. લોકોએ જાગૃત થઈ જવું પડશે અને આની સામે આવવું પડશે. આ દેશમાં જીડીપી ખતમ થઈ ગયું છે, લોકો બિચારા ભૂખે મરી જશે. આ કોરોનાના નામે દેશમાં આંદોલન નહીં થાય, લોકો બોલે નહીં, એમ કરીને આ ચલાવે રાખેલી બાબત છે, એમાં બીજું કંઈ હું જોતો નથી. આવી વસ્તુનો પણ અંત આવી જવાનો છે. આ તો પ્રજા છે, પ્રજા જ્યારે દુઃખી થાય છે ત્યારે એ પોતાનો માણસો હોય એની સામે પણ થઈ જાય છે. તો આ હિન્દુત્વના નામે આ દેશનો જે રીતના કબજો થયો છે, કર્યો છે આ લોકોએ બનાવટ કરીને, એ પણ લોકોને ધીમે ધીમે ખબર પડશે ને એ વાત લોકો લઈ નીકળશે ત્યારે પરિણામ બહુ ભયંકર આ લોકો માટે આવશે. અત્યારે તો દેશ બિચારો મરી રહ્યો છે, ગરીબોને ક્યાં જવું, શું કરવું, કોઈ સાંભળનાર માણસ નથી, સરકાર જેવું લાગતો પણ નથી કે આ દેશમાં સરકાર કોઈ ચલાવતું હોય. જો સરકાર ચલાવતી હોય તો આ દેશના લોકો આટલી બધી હદે જે સમસ્યામાં જીવે છે એ જીવી નહીં શકે. આજે 28 વર્ષે આપના કેસનો ચુકાદો આવ્યો છે, તો દેશની ન્યાય પ્રણાલી પર આપ શું કહેશો? આ જજો પરબી દબાણ છે, પરંતુ આમાં તો કોઈ પુરાવા હતા નહીં, છતાં એ જજ પોતે કદાચ એવું વિચારતો હોય કે મારે આ લોકોના કહેવા પરથી પેલું કરવું જોઈએ, પણ આવા થોડા કોઈ નિષ્ઠાવાન જજ હોઈ શકે કે જેને આવું બધું લાગણી હોય